આપણે જોઈએ તો 214 અને 216 એટલે કે 214 અને 216 ની વચ્ચે શું આવે છે? 214 પછી શું આવે છે? 215. તે રીતના મત બે ખાલી જગ્યામાં પૂર્ણ કરવાની કહે તમને. તો અહીં 311 આપે, અહીં બે ખાલી જગ્યા આપી, 314 પે તમારે શું કરવાનું? 312 અને 313. આ રીતના વચ્ચેની સંખ્યા છે તે તમારે ખાલી જગ્યામાં પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ આપણે જોઈએ આપણે તે પછીનો મુદ્દો છે નાની અને મોટી સંખ્યા. નાની સંખ્યા કેને કહેવાય? તો કે જે સંખ્યાનો કિંમત નો મૂલ્ય સૌથી ઓછું હોય તેને નાની સંખ્યા કહેવામાં આવે છે. અને મોટી સંખ્યા જોઈએ કે જે કિંમતનું મૂલ્ય વધુ હોય તેને મોટી સંખ્યા કહેવામાં આવે છે. તમને અમુક પ્રશ્નમાં પૂછશે કે નાની સંખ્યા નીચે આવેલી કિંમતમાં નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરો. આવી રીતના તમને પ્રશ્નમાં પૂછશે કે નીચે આપેલ નાની સંખ્યા પર વર્તુળ કરો. આ રીતે તમને આપવામાં આવેલો છે. એમાં પહેલી તમને રકમ કીધી હશે કે 325, 320 અને 217. આવી રીતે તમને આપવામાં આવેલો હોય તો સૌથી નાના કયા કહેવાય તેના ઉપર આપણે વર્તુળ કરવાનું રહેશે. 217 છે તે નાના છે, તેના ઉપર વર્તુળ કરવાનો રહેશે. ત્યારબાદ અમે જોઈએ તો મોટી સંખ્યા તમને કીધું છે, તો મોટી સંખ્યામાં પણ એવી રીતના આ ટાઈપ તમે કીધું છે કે મોટી સંખ્યા પર વર્તુળ કરો. અહીં તમને બે રકમ આપવામાં આવેલી છે, 421 ને 256. અહીં 421 ને 256 આપવામાં આવેલી છે, તેમાંથી મોટી સંખ્યા કઈ હોય તો 421. આ રીતના તમારે વર્તુળ કરવાનું રહેશે. અમુક પ્રશ્નમાં નાની મોટી સંખ્યા બંને ભેગી શોધવાનું કહેશે, તો શું કહે છે? મોટી સંખ્યા પર રાઉન્ડ અને નાની સંખ્યા પર ચોરસ કરો. આ રીતે તમે કીધો છે. અહીં રકમ આપેલી હોય 256, 126, 223 અને 174. આ રીતે તમને કીધેલો છે. મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું તમને કીધું છે. મોટી કઈ કહેવાય? આમાંથી 256 છે, 126 છે, 223 છે અને 174 છે. 256 છે તે મોટા છે, તેથી 256 ઉપર રાઉન્ડ કરવાનું. અને નાની સંખ્યા 126 છે તો તેના ઉપર આપણે ચોરસ કરીશું. આ રીતના તમારી નાની અને મોટી સંખ્યા. ત્યારબાદ આપણે પછીનો મુદ્દો જોઈએ, ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ. ચડતા ક્રમ એટલે નાની સંખ્યા છે તે પહેલા આવશે અને મોટી સંખ્યા છે તે બાદમાં આવે. ચડતા ક્રમમાં આપણે પગથિયા ચડીએ એ રીતના તમારે કરવાનો રહેશે. હવે તમને પૂછવામાં આવશે પ્રશ્નમાં કે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. આ રીતના તમારે સ્વાધ્યાયમાં આવશે, ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. મેં તમને હમણાં જ કીધું કે નાની સંખ્યા હોય તે પહેલા આવે ચડતા ક્રમમાં. તો અહીં રકમ તમને આપવામાં આવેલ છે 256, 126, 226, 326. આવી રીતે તમને રકમ આપવામાં આવેલી. આમાં કીધું હોય કે તમારે ચડતા ક્રમમાં ગોઠવો, સૌથી પહેલા નાની સંખ્યા જોતા, તો કે 126 છે તે નાની સંખ્યા છે.
126 પહેલા લખાશે ત્યારબાદ 226 છે તેનામાં છે બીજા ક્રમે તે લખાશે હવે ત્યારબાદ 256 ને 326 રહેલા છે તો 256 છે તે ત્રીજા ક્રમે આવશે અને લાસ્ટમાં 326 છે તે ચોથા ક્રમે આવશે હવે ઉતરતા ક્રમમાં કહે તો શું કરવાનું તો કે ઉતરતા ક્રમમાં ઊંધો મોટી સંખ્યા હોય તે પહેલા આવશે અને નાની સંખ્યા હોય તે બાદમાં આવશે તો હવે આમાંના જે ઉતરતા ક્રમમાં અહીંયા આપણે ઉતરતા ક્રમ ગોઠવ્યામાં મોટી સંખ્યા પહેલા એટલે કે 326 છે તે પહેલા આવશે ત્યારબાદ 256 આવે ત્યારબાદ 226 અને છેલ્લે 126 આ રીતે તમારે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવાશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે ઈટોથી બનતી પેટર્ન જોઈ ત્રણ બાજુની વસ્તુનું નિરીક્ષણ ત્યારબાદ સંખ્યા જ્ઞાન જોયું ચાર અંકોથી બનતી સંખ્યા સ્થાન કિંમત પછીની સંખ્યા પહેલાની સંખ્યા વચ્ચેની સંખ્યા નાની મોટી સંખ્યા અને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશેની પ્રેક્ટિસ કરી હવે આપણે સધ્યેય તરફ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ